અને આપડી ઉપર એવી કૃપા થઈ આપણી ઉપર એવી શક્તિ સદગુરુ મહારાજે અર્પણ કરી ત્યારે હું આ સંતવાણીમાં બેઠા છીએ નકર ઘણા બધા મનુષ્ય પ્રાણીઓ ઘણા બધા મનુષ્ય છે પણ પરમાત્મા આપડી ઉપર કૃપા કરે શ્રી હરી આપણી ઉપર કૃપા કરે ઈષ્ટદેવ આરાધ્ય દેવ આપણી ઉપર કૃપા કરે ત્યારે આવું રાત્રિ જાગરણ થઈ શકે આવો ભજન ભાવનો લાભ લઈ શકાય ત્યારે લક્ષ્મણ બાપુએ આ ભક્તિનો માર્ગ અપનાવ્યો કે કે એમ કીધું માગો આજે હું પ્રસન્ન છું ત્યારે લક્ષ્મણ બાપુ એમ કીધું કે મારે ભક્તિ સિવા બીજું કાય નથી જોતું ત્યારે તો એમ કીધું કે આ તો ત્યાર પાત્ર છે ત્રણ દિવસમાં સિદ્ધ અને લક્ષ્મણ બાપુ અહીંયા ધારમાં આવ્યા અને ભજનનો માર્ગ લીધો બેસી ગયા માળા નો તાર લાગી ગયો મણકા મણકા ફેરવવા લાગ્યા અને નો તાર લાગ્યો અને ત્રણ દિવસ માં બાપા કેમ તદાકાર થઈ ગયો જય બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયો એ ક્યારે શક્ય બને કે પરમ કૃપા હોય મારીને તમારી ઉપર ત્યારે આવા મહાપુરુષોનો સંત સમાગમ થાય એવા લક્ષ્મણ બાપુ એવા શંભુરામ બાપુ એવા કાનદાસ બાપુ જેને આ તપોભૂમિમાં તપ કર્યું છે અને એને આપણે હું ને તમે એના ભક્ત છીએ ગર્વની વાત છે કે આવા મહાપુરુષના આપણે ભક્ત છીએ ખાલી એના ચરણોમાં ભલે આપણાથી ભજન ન થાય આપણાથી ભક્તિ ન થાય

જીવન ચરિત્રો ને યાદ કરતા કરતા લક્ષ્મણ બાપુના જીવન ચરિત્રો ને યાદ કરતા કરતાની સેવા કરીએ સદગુરુ મહારાજ સેવા કરીએ અને અત્યારે ફરી આ ભક્તિ નો માર્ગ જે બાપા એ મને તમને આપ્યો છે એ માર્ગ સાથે આપણે આ ભવ પાસ માંથી છૂટી જઈએ અને સાગર ને પાર થઈ જાય એટલી પ્રાર્થના કરતા અહીં આવા સંતો પધાર્યા છે આવા ભૂદેવો પધાર્યા છે એમના ચરણોમાં આશ્રમ વતી હું પ્રણામ કરું છું તેમજ આવા સંતો આ ભૂમિ ઉપર ત્યારે પધારે ત્યારે આવા મહાપુરુષોનું તપ હોય ત્યારે આવા સંતો અહીં પધારતા હોય અને સંતોના પાવન પગલા થાય અને પાવન પગલા આ ભૂમિ ઉપર પડે અને આપને દર્શન પ્રાપ્ત થાય ત્યારે ક્રાકસ કોઠારી બાપુ અમરદાસ બાપુ પધાર્યા છે આપણે બગસરા થી આપાગીગા ની જગ્યાએ થી કોઠારી શ્રી હરિરામ બાપુ પધાર્યા છે કેરાળા થી લીલાપીર આશ્રમ થી રમેશ બાપુ પધાર્યા છે તેમજ આપણે દાદા નટુ દાદા ગાધકડા થી પધાર્યા છે વા અનેક વિષ્ણુગીરી બાપુ તેમજ અનેક આવા સંતો આવા ભુદેવો આવા સાધુડાઓ અહીં આ ભૂમિ ઉપર પધાર્યા છે ત્યારે અહીં અમરદાસ બાપુને એવું કહું કે પાંચ મિનિટ આપનું કે પાંચ દસ મિનિટ આપનું પ્રવચન અમને પીરસો સંતો એ જે ભજન કર્યું છે એ ભૂમિ ઉપર આપણે તમે ને હું બધા ભેગા થયા છે ત્યારે અત્યારે અડધી રાતે ઊંઘ જ આવતી હોય બધાને ખબર હોય પણ જે સરસ મજાની બોલીએ ને એટલે ઊંઘ ઉડી જાય અને કડક સા બધાને પાઈ ગયો બાબુ એટલે હવ ને આનંદ આવે બરાબર ને આપણે રામદેવ પીર મહારાજ ની જે મસ્ત જોરદાર બોલવાની છે પછી બોલવાની મને મજા આવે બોલીએ શ્રી રામદેવ પીર મહારાજ વાહ પબ્લિકે પડકારો મોટો તમારે ને આજ આપડા પરંગણા ને વરસાદ ની જરૂર છે ત્યારે આવા સંતો પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને વેલહોયેલો વેલો વરસાદ ગયો જયારે બહુ દીધો ત્યારે જરૂર નહોતી એટલો બધો ઉપાડ દઈ દેવાય ન દેવાય બહુ ઉપાડ ઉપાડાય આ વખતે તો ઉનાળો કાપી નાખ્યો ભગવાને તમને મને બધા ખબર છે

48 કલાકની અંદર જો વરસાદ થાય તો તારી મહેરબાની બાપ એવા હાચા દિલથી આજે હું પણ અહીંયા પ્રાર્થના કરું છું આવા સંતોના ચરણોમાં પણ પ્રાર્થના કરું છું કે પ્રભુ બધાય હાચા દિલથી પ્રાર્થના કરજો કે વરસાદ ખૂબ સારો થાય અને આપડા પરંગણાની અંદર જે જરૂરિયાત છે વરસાદની એ પૂર્ણ થાય અને ખેડૂતોના ચહેરા ઉપર પાછી લાઈટ આવી જાય જે અત્યારે ચહેરા મૂર જાણેલા છે ને એ બધા ચહેરા ગુલાબના ફૂલની ભોળે ખીલી જાય વરસાદ હશે ને તો જ બધું થાય ને બાપુ હવે આપણે કાર્યક્રમ કરીએ વરસાદ ન હોય બાપુ આપણે કાર્યક્રમ ખરાબ જાય હો કારણ કે એમાં શું છે કોવામાં હોય તો અવેડામાં આવે એમ તમે જોયું હો બાપુ ઓછા પૈસા ઉડ્યા છે અમારે ધ્રુવ બાપુ અરે મિત્રતા છે એટલે આનંદ કરાય અને હવે ઘરના ઘરનો ડાયરો બેઠો એટલે હવે હવાણ થાય બાકી તો બધું ઝાઝુ પબ્લિક હોય તો બહુ હવાણ ન કરાય પણ ખૂબ અમે પણ ભજનનો લાભ લીધો અહીંયા આનંદ આવ્યો ખુબ આનંદ આવ્યો પણ બાપુનો એવો ભાવ રૂડો અનેરો ભાવ ભાવ ખેંચીને લાવે અમને બાકી વારે વારે થારમાં આવીને તમને બધાને કેવું હું આમાં લોસો એમ થાય તમને એમ થાય કે બાપુ આવ્યા કાય કે ગીનાની વાતો દેહ પણ મારી પાસે કાય જ્ઞાન નહો હું તો આનંદ કરવા વાળો માણસ હું અને સાધુ છે ને આનંદ કરે હજી આગળ જ તે ભજનની અંદર કીધું એ મને આનંદ કરે એ જ સાચા સાધુઓ આનંદમાં રહેવું અને ભગવાન પાસે આપણે હવે અહીંથી સાચા દિલથી પ્રાર્થના કરીને જાજો કે આપણને બધાને વરસાદની જરૂર છે વરસાદ મળે સંતોના ચરણોમાં બધાય ભજનીકોના ચરણોમાં વંદન બધાય માતા ભાઈઓ બધાના ચરણોમાં વંદન વંદન એટલા માટે કે તમારી ને મારી બધાની અંદર ઈશ્વર બિરાજ છે એટલે જય શિયારામ આપણી વચ્ચે લાલદાસજી લાલદાસ બાપુ ગોંડલિયા જે છે આરાધક ભજન આરાધક એ આપણને એમનો એ ભજનનો લાભ આપણને આપશે માટે લાલદાસજી ગોંડલિયા પધારો અને બધા બેસવાનું છે હો આજનો દિવસ છે કાલ પાછા અમે કહેશું નહીં કાલે બપોરે બધા જ પોતપોતાના માળામાં પાછા વયા એટલે આજ નોંધી કાલ બપોર સુધી આનંદ કરવાનો છે અમે તો જાગીએ જ છીએ પણ અમારો સાથ સહકાર આપવા વાળા તમે બધા છો એટલે તમે બધા પણ જાગજો એવી વિનંતી છે બોલો રામદેવજી મહારાજ અને